વચનામૃત ગઢડા પ્રથમ સત્તર સ્વામિનારાયણ હરે સવંત અઢારસો છોતેર ના માક્ષરવદી પાંચમ દિવસ શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આતમણે બારને ઓરડો છે તેમાં કથા વંચાવતા હતા અને દોળો કેસ પહેરો હતો તથા દોળી ચાજર ઓઢી હતી તથા દોળી પાગ બાંધી હતી અને પીળા પુષ્પની માળાઓ પહેરી હતી અને પીળા પુષ્પનો તોરો પાગને વિશે ખોશો હતો અને અતિ પ્રસન્ન થતા વિરાજમાન હતા મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી આદિ સાધુને તેડાવ્યા અને શ્રીજી મહારાજ તે સર્વે પ્રત્યે બોલ્યા જેમ આપણા સત્સંગમાં થોડો કુસંગનો ભાગ રહ્યો જાય છે તે આ જ કાઢવો છે અને આ પ્રકરણ એવું ચલાવવું છે જેમ સર્વે પરમહંસ તથા સાંખ્ય યોગી તથા કર્મયોગી સત્સંગીમાં પ્રવર્તે તે સત્સંગમાં કુસંગ તે શું છે તો જે વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે તે સત્સંગમાં કુસંગ છે તે કેવી રીતે વાત કરે છે તો એમ કહે છે જે ભગવાનનું જે વચન તેને યથાર્થ કોણ પાળી શકે છે અને વર્તમાન ધર્મ પણ યથાર્થ કોણ પાળી શકે છે માટે જેટલું પળે તેટલું પાળીએ અને ભગવાન તો અદમયુદ્ધારણ છે તે કલ્યાણ કરશે અને વળી એમ વાત કરે છે જેમ ભગવાનનું સ્વરૂપ જે હૃદયમાં ધારવું તે કાંઈ આપણું ધાર્યું ધરાતું નથી એ તો ભગવાન જેને દયા કરીને ધરાવે છે તેને ધરાવે છે એવી રીતની મોડી વાત કરીને ધર્મ જ્ઞાન વૈરાગને ભક્તિ ઇત્યાદિક જેમ ભગવાનની પ્રસન્નતાના સાધન તેમાંથી બીજાને મોળા પાડે છે માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહીત વાત કરશો નહીં સદાય હિંમત સહિત જ કરજો અને જે એવી હિંમત રહીત વાત કરે તેને નપુસક જાણવો અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય तो ते दिवसुपास करवो जोई ने रे तेनी मदद करे मोरा रे जो होय ही मत रे नरने उर माहिबा जगनु सुख दुख रे, माईक करी मीथिणे जगनु सुख दुख मीत्या करी जणे धन धन जाता रे अंतर शोकन आणे तेली मदद करे मोरारी पर उपकारी रे जन प्रेम नियम मा पूरा पर उपकारी रे जन प्रेम नियम मा पूरा देहिक दुख मारे दाजे नहीं साधु छूरा तेनी मदद करे मोरारी ने समरे रे नित्य

करिया मदद करे मोरारी

મેલે ટેક વિચારી તેની મદદ કરે મોરારી જો હોય હિંમત રે નર ને ઉર માહી જોઈને રે તેની

જ વાણીનો વિષય આવે છે ત્યારે એ એમ પોતે કે છે આ હું જે કહું એ તમારે સર્વે પરમસો એ સાંખ કર્મ આદિ સૌમાં પ્રવર્તાઓ હવે કુસંગ સત્સંગમાં કુસંગ ચાલ્યો આવે છે હવે એમને ખ્યાલ હવે સત્સંગમાં જે કુસંગ ચાલ્યો આવે છે એ આજ કાઢવો છે ત્યારે એ કુસંગ શું છે હિંમત વિનાની વાત કરે તે હિંમત એટલે હામ નહીં કરવાની એને બોડું પાડી દેવાનું એ વાત જ જે છે એ નુકસાન બહુ કરે છે બહુ જ એ કુસંગ છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું જે વચન છે એ એમના મુખમાંથી જે વચન નીકળે છે એને કારણે જ પેલો સારો થવાનો છે હવે સારું થવાની જે વસ્તુ છે એ જ કાપી નાખે છે એ શું બધા વાત કરે કે ભગવાનનું વચન કોણ પાડી શકે એ છે જળ ક્ષેત્રમાં પણ વચનને આધારે જ ચાલે એક વખત મોટા સંતો હતા ને ભગવાને કહ્યું તમે બ્રહ્માનંદ સ્વામીના ગામમાં જાઓ ખાણ ગામમાં અને એના માતા પિતાને સંતોષ થાય વાત કરો બ્રહ્માનંદજી વિશે અને ભગવાને કહો તમે લખી લો તો કે એમાં શું લખવું પથ્થરની ખાણ જાનની ખાણ ન લખ્યું ભગવાને એ જ ભૂલાવી દેશે હવે લખ્યું નહીં ને કીધું નહીં લખી લીધું ખાણ ગામ એ ન લખ્યું હવે એ સાધુ તો ગયા પણ એ ભગવાન આખો યોગ જ લઈ લીધો એટલે એ જ યાદ ન આવે એને એમને માલ્યા ગયા એમાં એક ગામમાં ગયા આ જણા હતા એમાં થોડો લોટ મળ્યો એ હાંડલામાં પાણી નાખ્યું એમાં લોટ નાખ્યો મીઠું મરચું નાખ્યું બે ઢેફાલ આવીને એના પર હળગાવ્યું પણ વડ તળે ઉતરેલા એમાં મધ ચોટેલા હાથ આઠ આ ધુવાડો થયો એટલે મધ વછૂટ્યા હવે સાધુના મધની રીત જાણે નહીં કે આને અડાડાય નહીં કંઈ થાય નહીં તો જતા રે નહીં ત્યારે એ બહુ રિયાળી જાત લુગડું આમાં જાપટ્યું એટલે સાધુને ફરી વળ્યું સાધુ પાણીમાં પડ્યા તળાવ હતું કાંઠેથી તારે માખ્યો ઓછુટી અને જે હાંડલું મૂકેલું એ કૂતરાએ પાડી દીધું પછી સાધુ શું કરે સંધ્યા થઈ ખાવાનું ન મળે કંઈ ભગવાને કે બહુ જ હેરાન થયા સાધુ ભગવાન જાતે બ્રાહ્મણ બની માથા પર તપેલું ખીચડું લઈ અને આવ્યા કે સંતો તમે દુઃખી બહુ થયા અને ખીરડું કૂતરું ખાઈ ગયું તમે રાંધ્યું તે જમો જમ્યા ભગવાન પૂછે છે તમારે ક્યાં જવું છે કે એ જ ખબર નથી આ ગામ આ ગામ ના એ નહીં આ ગામ નહીં એ નહીં ખાણ ગામ આ ખાણ ગામ ખાણ ગામ ખાણ ગામ ગોખવા માટે લખી લીધું પછી ખાણ ગયા પણ એનું વચન લોપ્યું એટલે હેરાન થયા પછી ત્યાં ગયા ગઢડે ભગવાને કહ્યું કે તમે વળતળે ખી ખીચડી રાંધવા મૂકી હતી ને આપ્યા મહારાજ શું થયું કે મહારાજ મધનો પૂળા વછૂટ્યા તમને તો જ ફરી વળી પછી બધા તળાવમાં પડ્યા અને બે લુકડા લુગડા ઓઢીને તારે મધ ખસો પછી એક બ્રાહ્મણ આવ્યા તેને ખીચડી કરે ભગવાન કે બ્રાહ્મણે નહોતું ત્યાં તમને બ્રાહ્મણ ખીચડી કવડાવવા આવે રાતે એ તો હું આવ્યો હતો પણ એના વચનનો જ ખેલ કોઈ પણ વ્યવહારિક હોય લૌકિક હોય અલૌકિક હોય કંઈ હોય પણ એના વચનનો જ પ્રતિષ્ઠા વચન પાળ્યું એટલે થયું જ છે કાંઈ એનું વચન આવવું જોઈએ જેટલું કે તમે જોવો છો એના વચનથી જ આ થયેલું છે વચન બાર નહીં અને એમના વચનના ગ્રંથોના ગ્રંથો ભર્યા એમના શું શું એમને વચન કયા છે એનો જે વચન છે એનો ધર્મ બન્યો છે અને એ માણસ પાળે એટલે માણસ શ્રેષ્ઠ એનો બને છે ધર્મ ધર્મ સૌ કહે ધર્મ વચન એમના મુખમાંથી જે નીકળ્યું એનો બન્યો ધર્મ ત્યારે એ ભગવાનનું વચન છે એ સુખનું સાધન છે અને વચન જાય એટલે કઈ રહેતું નથી કાંઈ ત્યારે એને કોણ યથાર્થ પાળી શકે આમ જે કેનારાની જે વાત છે એ આમ છે પણ એનાથી તમે હારા નહીં થઈ શકો એ વાત તો ખરી જ આમ ત્યાં જ્યાં તમારો આવે ત્યાં તમે કરો તરત તમે મંદિરે જાઓ અને મંદિરે કંઈ લઈને જાઓ એટલે તરત જ કે આ ભગત ચોક્કસ ન છે તમે કપાળમાં તિલક ચાંદલો કર્યો કે આ સામીના ભગત છે જે જે એમનું આવે તો જ કિંમત વધે નહીં ત્યારે એનો જે વચન છે એનું નામ છે ધર્મ એને કોણ પાળી શકે ભાઈ કહો એ લખે આ લખવાનું છે રાજના ગુનામાં આવ્યા હોય કે એક પળાવે કહો પૂરું પળાવે છે કહો કપડાં ફેરવી નાખે ને જેલમાં ગયો એટલે તંગ્યો ને ઝીંગીઓ બે પહેરાવે કહો ફર્યા કરો આવે એ મારું પાટલું પહેરવું છે બુસ્કેટ પહેરવા આવે તો બુસ્કોટ જ પહેરાવે છે ને બધું એ બધું પાળે છે એક એક ખીચડીમાં કા કરી નાખે એ ખાવી પડે ચાવવાનું નહીં ઉતારી જાય સીધી ઉતારવી જ પડે નબળો તો એટલું બધું પડાય છે બધું જ એ જે વાત કરે એટલા બધા તમારી ને એના વચન દે એટલે શિક્ષાપત્ર રોજ વાંચવાની એના વચન છોડવાના નહીં જેમ શરીરને પડછાયો છોડતો નથી એ ભેગો ને ભેગો રે એમ એના વચન જે છે એ ભેગા ને ભેગા એટલે રોજ ઘૂંટવાના એને અને એનું વચન ગયું નથી ઉપાધિ આવી નથી ગમે ગમે તેને ત્યારે એના વચન જે છે એ જ કિંમતી છે એક વચનનું કે છે અને વર્તમાન ધર્મ પણ યથાર કોણ પાડી શકે વર્તમાન એક એક નંબરના અને બે નંબરના પહેલો એક વર્તમાન આવે કે દારૂ એ પિતા નહીં એ શરીર બગાડનારી વસ્તુ છે માટી ખાતા નહીં કોઈના શરીરની ચોરી કરતા નહીં એમાં તારી જિંદગી નહીં જાય અવેરી એટલે સિંહનો સંગ કરતા નહીં કશું નીકળશે નહીં અને જુગાર રમતા નહીં એક વર્તમાન ધર્મ છે એ વર્તમાન આવ્યું એ જેણે જેણે પાળ્યા એના પર ભગવાન પસંદ થયા એક વચન નો આવ્યું વર્તમાન ધર્મ નો આવ્યો એ વર્તમાન ધર્મ છે ત્યારે જ કિંમત છે ને ત્યારે કિંમત છે નહી તારે જ પછી એમ કે હવે જેટલું પાળીએ એટલું પાળીએ ભગવાન તો અધમ ઉદ્ધારણ એ અધમ થયા અધમનો ઉદ્ધાર છે એ પુરુષોત્તમ નારાયણ કીધું એને કારણે આવે એ જ હવે એનું વચન જ અધમ જે હતા એ અધમ એટલે ઊંધા હાવ અને ઉદ્ધાર થયો ઉદ્ધાર થયો એટલે આગળ બહાર નીકળ્યા સંસાર એ થયું છે એને કારણે કે ભગવાનના વચનને કારણે તરા શું કે ભગવાન અધમ છે છે ચૌદ આપ આ વાણીથી એમનો બહેરા છે અત્યારે કોઈ જુવાનને તમે ભગવાન ભજવાનું કહો ત્યાં શું કે એ તો ગઢપણમાં હોય અત્યારે હોય અત્યારે ત્યાં બીજું કરો ત્યાં જે કરો એ કરો આને ખબર કરીને જો જાણે ને ત્યારે એ બેસતું નથી એમ કાંઈ એ આવો બોલીને ઢીલા પાડે છે એને કારણે કુસંગ રહે છે ભગવાન જાણે છે ત્યારે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ આ બ્રહ્માંડ ઉપર આવ્યું જે અહીંયા બધું અહીંનું જે જાન ભજન છે તે સામાન્ય આવો આ પુરુષોત્તમ નારાયણ કોઈએ જોયેલા નહીં એ પુરુષોત્તમ નારાયણ આ જીવને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા એનું રૂડુ કરવા માટે આવ્યા હવે એનું સ્વરૂપ ધારે તો જ આત્મા શ્રેષ્ઠ બને નહીતર બને નહીં જેમ આત્માને આધારે દેહ રે જો એ નીકળી જાય તત જ એ ખોખું એમ જીવ છે એ પુરુષોત્તમ નારાયણને આધારે રે અને પુરુષોત્તમ ના નીકળે જીવની કંઈ કિંમત ન મળે કેળીને હાથે સરખાવાય કિંમત નહીં કાંઈ કિંમત નહીં કાંઈ એમનું જે સ્વરૂપ આવ્યું એ ધ્યાનમાં લાવવું એટલે દ્રષ્ટિની આગળ લાવવું અંદર લઈ જવું આમ દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં જોવું ત્યારે એને કારણે જ બધો ખેલ છે એ શું કે આપણું ધાર્યું આપણે ધારીએ તારે ભગવાનનું સ્વરૂપ ન ધરાય એ કૃપા કરે એ કૃપાનો વિષય ન આવ્યો એ તારે કરવાનો વિષય આવ્યો અત્યારે કોઈ કે આ પૃથ્વી માં છે તે કૃપા કરશે હોમણ ઘઉં નીકળશે બે વિગમત નીકળે જ નહીં જે કરવાનું આવ્યું એ તો એમ નીકળતું છે અત્યારે તમે ખાવા બેહો કે રોટલી દાળ ભાત શાક શીરાખ હા હું તને નહીં અડું તું મને ઊંચી થા એ થવાની છે આ રોટલી ઊંચી થાય આખો દાડો બોલ એ રોટલી ઊંચી થાય તારા કરતાં હું મોટો તો તો ઝીણકી અને હું તો મોટો સાહેબ નીચે કેમ પડે ઊંચી થા એટલે જલેબી ઘૂંચળું ઊંચું થા એ ઊંચું થતું છે જે તારે કરવાનું છે થતું છે તારે આમ નામ જ બોલે છે જગતમાં તો હા ખલાર જગતમાં તો કોઈને વાણીની હિંમત જ નહીં ત્યારે એ હિંમત વગરનું છે જેટલા કરોડો માણસો સારા થયા એ ભગવાન સ્વામિના વચન થી ને આકારથી આકાર હોય તો વચન હોય વચન હોય તો આકાર હોય અને કરોડો માણસો એક સરખા સારા થતા રહેવાના છે એમના વચનથી એમનો આકારને કારણે જેટલું તમારે ખિલવવું હોય માન બુદ્ધિ વ્યવહાર પ્રજા સુખ યશ જેટલું ખીલવું હોય એ એમના આકારનું ધ્યાન કરવું પડે એના આકાર સામે બેહવું પડે એના આકારને પૂજવો પડે ત્યારે એ ભગવાનનું સ્વરૂપ પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ નિષ્કુળ આનંદ બન્યો પુરુષોત્તમ નારાયણ કહો આ પૃથ્વી ભાગશાળે ભગવાન એના ઉપર ફર્યા વાયુ ભાગ્યશાળી ભગવાનનો સ્પર્શ કર્યો એ તો અહીંયા હોય નહીં એ જે આકાર એનો આકાર રે તો જ બધું રે ભગવાન સ્વામિનારાયણનો જે સ્વરૂપ હૃદયમાં ધારું એ કામ આપણું છે કેટલાક માણસને એમ કે તમે વર્તાળ આવજો એ ભગવાનનો હુકમ થઈ જાય આને વળી હુકમ છૂટવાનો છે ને આવવાનો છે કહીને ગયા છે તો આવજે હવે બીજો હુકમ ખોયા મારો હુકમ પોતે કરેલો છે તો આવજે પણ આજુ હુકમ ખોળે છે એ શું છે એ ભાષા એની હલકી છે એટલે બીજો જતો હોય તો ન જાય એ ગામ ઉપર ધાડ આવી અને ગામ ભાંગનારા માણસોએ કહ્યું કે પચાસ હજાર રૂપિયા આપો તો ન ભાંગી ગામ આખો લૂટી લેશું પહેલા તો હથિયા લઈને બધા આવેલા અને પચાસ માણસો હતા બધા નિર્ણય કર્યો એક વીઘે આપણે દસ દસ રૂપિયા કાઢીએ એટલે પચાસ થઈ જશે લખણી શરૂ થઈ પૈસા આપવાના શરૂ થયા પણ એક કાઠી હતો તેજસ્વી પણ વૃદ્ધ હતો એની પાસે ગયા કે દાદા આ ગામ ભાંગવા માટે ધાડ આવ્યા છે અને પચાસ હજાર રૂપિયા આપણે આપી દઈએ તો ભાંગે લઈને જતા રે જૂના જમાનો અને તેજસ્વી હતો તો પણ એને હાક મારી હે નમા લાવો હે લબડી લાવો કાલ તો બીજો આવશે અને આવ્યા કર ક્યાં સુધી તમે આપશો બોલો આવો ભાંગીને કહેશે મુંગીયો ઢોલ માર ધબીમ ધબીમ દે ગામ ભેગું થઈ જાય છ હજાર છ હાંભેલા કોદાળી પાવડા દેખાડા ગોફણ બધાય એ ચડ્યા બધાય અને છ હજાર જે વછૂટ્યું એટલે પેલા પચાસ ભાગી ગયા ખેર ગામમાં આવ્યા ને પણ પેલો એ તો લખણી થઈ ગઈ હતી સ્વામિનારાયણ ભગવાનનું જે સ્વરૂપ છે એ ધારવાનું કામ આપણું આપણે એટલું બધું ધાર્યું છે લોકો પંદરસે વાના તો ભર્યા છે આત્મામાં નિષ્કુળા એટલા શોધીને લખ્યા છે હૃદયમાં એટલા તો જોઈ શકો તમે જોયું પાડું દેખાય ને ઘરમાં વાહણ ગોઠવાય તે ઘર તમને બેઠા બેઠા દેખાય એ જે છે એ બધું નકામું છે આ નું છે અત્યારે તમે બણી ઠણીને આપણે કોઈ તૈયાર થઈને જાય એસટીમ બેહવા અને પૈસામાં નથી તો ત્યાંથી નીચે ઉતારે કડકડતું પાટલું નતું હોય અને જાત હારી હોય તો કે હું આ જાત ન છાનો માનો જાત બાદ ઉતરી જાય આ તો પેટ્રોલ પૈસાથી જ આવે છે આ કંઈ જાત નથી જાતે આવતું આ કંઈ નીચે ઉતારી દે એક પૈસા હોય ને ચો ને લુગડાના થીંગડા આવ્યા હોય પછી ત્રી ચાળી પચા એમ ભગવાન સ્વામિનારાયણનું જે સ્વરૂપ છે એને આપણે જોવું પગે લાગવું દંડવત કરવા અને જોવું પૂજવું એ કામ આપણું છે અને એનાથી તમે પછી આવી બધી મોડી વાત કરે તો શું વછૂટી જાય જે આપણે કરવાનું હોય તે ધર્મ વછૂટી જાય ધર્મ એટલે ધારણ કરવાની વસ્તુ તે જતી રહી એ ભગવાન ન થાય એ પ્રસન્નતાના સાધન એ સાધન છે પ્રસન્નતાના અત્યારે વરને પસંદ કરવાના સાધન કહ્યું તમે સામે જાઓ પછી ઘેર આવે બૈરી છોકરીની મા હોય એને પૂજા કરે એની એ પસન્નતાના સાધન છે પછી એને પગ ધોવે હાથ ધોવે પછી હોનું મૂકે એટલે પસંદ થાય જો આટલા તમે ન વાના કરો તે રીહીને ગડગડતી કાઢે ફેર આવે જ નહીં પાછો હલવાઈ મેળે બધા એને એમાં ભગવાનને પસંદ કરવાના સાધન છે શું સાધન છે કે ધર્મ જે છે એ ધર્મ જે છે એના વચનનો છે એ લોપે છે અત્યારે ઘરની ભાઈઓ બીજાનું ન માન કહે નહીં પણ એના ધનિ નું ના માને તે ઘરમાં રહેવું શી રીતે તારે હવે એમ સ્વામિનારાયણ ભગવાનના જે વચન છે એ ધર્મ ધર્મ જે બન્યો એમના વચનથી બન્યો અને એ તમે ના પાડી એટલે એનો કોરાજી પોતાય બીજું એણે જાતનું જ્ઞાન કહ્યું છે એ તમને પેલું મોડા વચન કરો એટલે ચૂટી જાય હવે કેવું એને જ્ઞાન કરી શકો રાણીરાણ ડોશી હોય તો સમજાય ભગવાનને ત્યાં જવું છે ભગવાન લેવા આવશે ત્યાં હોદીનું જ્ઞાન એનું અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે અન્વસ્ત્ર આબરૂનું તું કોણ આપનારો કહો જાતમાંનું જ્ઞાન આવું ખાવું આવું મરવું એકે એક વસ્તુનું જ્ઞાન પેલું છૂટી જાય શેને કારણે કે ભગવાનના જે વચન છે ત્યાંથી જ કાપે જે જ્ઞાન છે એમના વચનમાં જ છે એ એને કાપ્યું નાના જીવને જે જ્ઞાન થયું એ ભગવાનના શરીરમાંથી પ્રગટ થયેલા વચનો છે એનું જ્ઞાન થયું અને એ વચનો લખાણા અને એને આ લોપે છે જે રાગ ઓછો થયો એ એના કહેવાને કારણે હવે એ કાપે છે રાગ કરી કરીને શેવટે ત્યાગ કરવાનો બધા હવે એ એને કાપ્યો રાગ એટલે બોલ બોલ જેમ કરે રાગ નીકળે જેમ વાજુ હોય એમાં રાગ નીકળે ગળામાંથી રાગ નીકળે એમ જા જાતના રાગે એને કાપ્યા અને ભક્તિ જે છે શરીરમાંના થાળ કરવા શરીરમાને નવડાવવા શરીરમારનું પાણી પીવું વાળવું મંદિર કરવું એ બધું સ્વામિનારાયણના વિષયમાં આવે એ પ્રસન્નતાના સાધન છે ઉત્તમ રાજાએ ભગવાને જમાડી જમાડીને પૂજીને કેટલા પસંદ કર્યા છે અત્યારે એની ધૂળ માથે ચડાવવા જાય છે પણ એ મૂળ પસંદતાનું કારણ છે ત્યારે તેમાંથી બીજાને મોડા પાડે છે કઈ પેલી વાત કાપી નાખે તેથી મોડું પડે છે માટે ભગવાન કહે છે કોઈ દિવસ મારા સત્સંગમાં મોડી વાત કર્યા થાય જ કરે જ કેમ ન થાય શ્રીમાનના વખતમાં પાંચે પાંચે દનુત કરે પાંચે પાંચે કીર્તન મોઢે કરે પાંચે પાંચે માળાઓ ફેરવે એને કારણે આજ આપણે બધાને સંભાળીએ છીએ ત્યારે આ જે આખું જે બધું છે ભગવાનના વચનમાં જ છે મંદિરો એમના વચનથી થયેલા છે જ્ઞાન એમના વચનથી થયેલું શિક્ષા પ્રતિ એમના એમના વચન બારનું કંઈ આ સંપ્રદાયમાં નથી અને બીજાનું વચન એ કોઈનું કામ લાગેલું નથી જરૂર નહી એટલે સૂર્યના રથમાં ત્યાં જ અજવાળું છે ને એમ આ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના આ સંપ્રદાય ચાલે છે બીજા કોઈના વચન પાળે છે બધા પણ બીજા કોઈનું વચન અહીં કામ લાગે એવું નથી કશાય બીજા શાસ્ત્રની જરૂર નથી એટલું એને લખાણ કર્યું છે ત્યારે ભગવાનની પ્રસન્નતાના સાધન છે એમાંથી મોડા પાડે છે એટલે એ નપુંસક નપુસક્તિ જેમ કોઈ બાઈની પ્રજા થાય જ નહીં એમાં નપુ શક્તિ ભગવાનની પ્રસન્નતા થાય જ નહીં એ વાણી આવી બોલે એ નપુંસક છે એનાથી કોઈ ભગવાન પસંદ થાય એવું એ બનવાનું નથી એટલે નપુંસકની વાણી સાંભળતા નહીં એ ન પૂછે કે એટલે એમાં શું થવાનું એમાં શું કરવાનું આ કોણ પાળે ભગવાને કહ્યું સ્વામીના બોલે લેવા આવીશ આમ કરી 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 હા હલકા થઈ ગયા છે એ થાય જ નહીં ત્યારે એને લખતા લખાણો મુક્તાનંદ સ્વામીએ ભગવાનના આ વચનના સમર્થનમાં બધાને સમજમાં આવે એટલા માટે મુક્તાનંદ સ્વામીએ પણ ભગવાનના વચન જે પાળે છે સુરવી થાય છે શ્રેષ્ઠ બને અત્યારે સરકાર હોય કે મોટું ખાતું હોય અને લડાઈનું ખાતું હોય એમાં સુરવી સેનાપતિ રાખે હાલ કો તો શું કરે એમાં શુર માણસ હોય ને ઢોલ વાગે તો તરવાર એના આમ ખીલી ઉઠે છે આમ એના માથા બી લડતા હોય છે પણ આ યુદ્ધ બીજી જાતનું છે પેલો યુદ્ધ કરી શકે છે કરે છે આ યુદ્ધ જે છે ભગવાનના વચન પાળવા પાળવા માટે અને ન પાળાય ગમે તેમ કરીને પાળવું એનું યુદ્ધ છે આખું છે એટલે સામાન્ય માણસ એ આ લાઇનમાં આવી શકે શ્રેષ્ઠ માણસો જ આવી શકે પણ શજય મહારાજે આ જે વચન કહ્યું એને નંદ સંતોએ બહુ ઠેકાણે લખ્યું અને શૌરવીરતાના અંગને કારણે ઘણા લોકો નાદ બાર થયા હેરાન થયા સ્ત્રી ભગવાનના ભગત હોય ને પતિ ના હોય તો એની સામે જુજુમ્યા એ બળવાન વાક્યોને કારણે જ એક ત્રાપસ નામનું ગામ છે સૌરાષ્ટ્રમાં એક જાનબાઈ નામના બ્રાહ્મણ થઈ ગયા અને એમને પરણાવ્યા પણ પરણેલા પતિનો ત્યાગ કરીને ગઢપુરમાં આવીને રહ્યા અને સાંખ્યો વર્તમાન પાડ્યા સજેમાનું સ્મરણ કરતા ધ્યાન કરતા પછી એમના બધા સંબંધીઓ એ બાયને લેવા આવ્યા જાનભાઈને ભગવાને જાનબાઈને બોલાવ્યા જાનબા તમારા સંબંધી તમને લેવા આવ્યા તમે તમારે શાસ્ત્રે જાઓ આટલું ભગવાને કીધું એટલે તરત તેનું જે શરીર છે અને લોય છે બળીને ખાખ જેવું થઈ અને કાળા ઠીકરા જેવી કાયા થઈ ગઈ કે સજી મહારાજે મને જાકારો દીધો હું ક્યાં જાઉં મારે ક્યાંય જવું નથી પણ આ બધા બળવાન વાક્યોનું પરિણામ છે પછી એ જાનબાને દાદા ખાચરના કારભારી લાધા ઠક્કર ત્યાં મોકલ્યા તમે ત્યાં જાઓ ભગવાન પછીને શાસ્ત્ર તો જવું જ નથી એને ભગવાનને કયો મારો દેહ તમે છોડાવી દો ભગવાન જાનબાઈને ત્યાં ગયા જાનબાનો જીવ હજુ આંખમાં હતો ભગવાન એની આંખ જોઈ જાનબા તમે ધામમાં જાઓ એ ધામમાં ગયેલા છે પણ આ બધા જે બન્યા તે બળવાન વાક્યોને કારણે બન્યા લોયામાં એક સંઘા કરી પટેલ થઈ ગયા એની બાઈ હતી એને આ સ્વામિનારાયણ ધરમ પાળે ને પેલો આવે એવો હતો એને રોજ માર ખાવાનો અને રોજ માર મારખાય હવે આ નાય ધોવે માળા ફેરે એને વખત લઈને પેલો હવારમાં એમને મોકળે પાંચ વાગ્યાનો ભગવાન સ્વામિનારાયણ આ બાઈ માર બહુ ખાય છે શેને કારણે તો કે બળવાન છે એટલે માર ખાઈને ભગવાનમાં માં ચોટે રે એ તો આ દુનિયા બનતું છે લાડવા ખાઈને ચોટી રે એ તો આપણે સાંભળ્યું છે માર ખાઈને કયો ચોટી રે સ્વામિનારાયણમાં એ બાઈ ભાટ લઈને જાય છે થોડું મોડું થાય છે એટલે પેલો મારવાનું જ ગોખે છે ભગવાન એ ભાઈ ભાટ લઈને જાય છે ને ભગવાન પ્રગટ થયા મૂર્તિમાન અને દસ પંદર વીસ સાદુ જોડે ભગવાન કહે છે હાલ તારે ઘરે આવું છે એ ઘેર આવે છે એનો મકાનનો ઓટલો હતો ત્યાં બેઠા શકે મારા બધા સાધુ બેઠા કે મને ભૂખ લાગી તૈયાર આપો જે કે મહારાજ ના હું માર ખાવાની છું પણ થોડો વધારે ખાઈ છે પણ તમને હું જમવાનું બનાવી આપું છું કહો કે ના હા છે ઈલા એ ભગવાને ભગવાનને કહ્યું ભાઈ કે આ તો અમારા ઢોર જેવા માણે ખાય આ પોતરાઓથી દાળ ને રોટલા તમે નહીં ભગવાને ટોપલો લઈને ત્યાં જમ્યા સાધુ જમ્યા અને પછી નીકળી જાય છે પણ ટોપલામાં રોટલા એટલા ને એટલા દાળ એટલા ને એટલે ભાઈ બહુ રડી એ ભાત લઈને ખેતરમાં ગઈ તો પેલો તો તૈયાર થઈ રહ્યો પર્ણ લઈને જેવી ગઈ અને ભાત મૂકીને એ સંઘો જ્યારે લાકડી ઉગામે છે મારવા માટે ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થઈ અને એનો હાથ ચાલી પછી હાથ જાળીને કે છે હવે તું એને માર હાથ પેલો હવે વળતો નથી જે આમ કરેલો એમ બે હાથે એ હવે વળતો નથી નથી નીચે જતો કે નથી ઊંચે જતો એમ નેમ રહ્યો હવે શું કરે ઘણું પાપા મારે એણે પછી બાય કે જે ભગવાન એ મારો ધણી થાય એના હાથ છૂટા કરો ત્યારે એના હાથ છૂટશે એટલે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયમાં જે બળવાન પેદા થાય છે એનું કારણ એની વાણી છે અને કોઈ પણ એની વાણી આવે બળવાન જ આવે એટલે આજે નાતબાર થયા હેરાન થયા મુશ્કેલી વેઠી બાદ વેઠું પણ એને પસંદ કર્યા ભગવાનને એ વિષયમાં શજી મહારાજે ઘણી વાત કહી છે એમનું વચનનું કહ્યું એમના રૂપને ધારવાનું કહ્યું ઘણી વાત એમાં એમણે નાખી નાખીએ બળવાન થવા માટે પસંદતા થવાના સાધનો એમણે કયા છે એટલે આ વચનામૃતના વિષયમાં ભગવાને ખાસ કરીને વધારે મુદ્દાની વાત કરી છે એ વચન ઉપર કરી છે એટલે વચન બળવાન આવ્યું નથી ને કંઈક બળવાન થયું નથી એટલે ભગવાનના બળવાન જે શબ્દો છે એને કારણે જ બળવાન માણસો બનતા રહેવાના છે એ આ વચનામૃતનો મુખ્ય વિષય છે આ સંપ્રદાયમાં આ બધા એ જાણે છે નંદ સંતોએ તો એટલા બધા બળવાન વાક્યો લખ્યા છે આ દુનિયામાં એવું કોઈ લખનાર નહીં એટલા બળવાન વાક્યો છે જ્યારે કોઈ માણસને બળવાન બનાવવાનો હોય ત્યારે એને ઉત્તમ ખોરાક આપે ત્યારે બળવાન થાય હવે મમરા અને ખાધી એ બળવાન થતું છે બિસ્કીટને હવે એ બિસ્કીટ હાલતું છે હું એ તો હવા હવા સરખીના લાડવા ખાધા હોય ત્યારે એ જ હાલે કોકા કોલા એમાંથી થતું માણકી ભગવાનની દશેર દશેર ઘી પી સડ સડાટ કરતી ને પણ ભગવાનને ગઢડેથી હા જે ઉપાડે તે હવારમાં માં વળતા એ બળવાન છે ખોરાક એ ભગવાનના વાક્ય બળવાન છે એટલે બળવાન બને અને એ બળવાનને તમે ઢીલા પાડો એટલે માં ઢીલો જ પડી જાય એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનો સત્તરમું વચનામૃત પૂરો થયો સહજાન